અત્યાર સુધી આપણે અગાઉના લેક્ચરોની અંદર પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત જેમાં સ્વાધ્યાય 4.1 સ્વાધ્યાય 4.1 માં એક્ઝામ્પલ 6 સુધી આપણે સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 7થી આગળ જોઈશું. તો પ્રશ્ન નંબર 7, PMI ની મદદથી સાબિત કરો કે સિદ્ધાંત 1 × 3 + 3 × 5 + 5 × 7 up to n નું પદ છે 2n − 1 × 2n + 1 is equal to જમણી બાજુ આપેલી છે n × 4n² + 6n − 1 / 3 n belongs to n. જે સિદ્ધાંત એ PMI ની મદદથી એટલે કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવો છે. તો કયો સિદ્ધાંત છે તેને આપણે નામ આપીશું. ધારો કે P(n) = 1 × 3 + 3 × 5 + 5 × 7 up to n³ (2n − 1 × 2n + 1) is equal to જમણી બાજુ n² + 6n − 1 / 3 n belongs to n. આ સિદ્ધાંત આપણે સાબિત કરવો છે. તો PMI ના મુદ્દાઓ પ્રમાણે આપણે જોઈએ તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એ કઈ જોવા મળે છે? 1. અને એ સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા માટે ચકાસીશું કે આપેલ સિદ્ધાંતની ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થાય છે. ચલો જોઈએ. n = 1 માટે P(1) ની ડાબી બાજુ બરાબર n માં પદની અંદર આપણે વિચારીએ કે n ની જગ્યાએ 1 મૂકવામાં આવે તો 2 × 1 એટલે કે 2 − 1 એટલે 1 થશે અને 2 × 1 એટલે 2 + 1 એટલે કે 3 થશે. તો 1 × 3 પદ સુધીના પદોનો સરવાળો તો પહેલું જ પદ છે એટલે કે 1 × 3 = 3 થશે. આ જ રીતે P(1) ની જમણી બાજુ જોઈએ તો જમણી બાજુની અંદર જ્યાં એન જોવા મળે છે ત્યાં 1 મૂકવામાં આવે તો 1 × અંદરની બાજુએ એન ની જગ્યાએ 1 મૂકીએ તો 1² (1 × 4) એટલે કે 4, 6 × 1 6, 6 + 4 એટલે 10, 10 − 1 એટલે 9, 9/3, 9/3 is equal to 3. મતલબ P(1) ની ડાબી બાજુ બરાબર P(1) ની જમણી બાજુ થશે અને બંને બાજુ સમાન છે એનો મતલબ કે n = 1 માટે P(1) સત્ય છે. ચલો PMI ના બીજા સ્ટેપ પ્રમાણે જોઈએ તો n = k માટે P(k) સત્ય છે એવું સ્વીકારી લેતા n = k + 1 માટે P(k + 1) સત્ય સાબિત થાય તો PMI ના ત્રણેય મુદ્દા પ્રમાણે આપેલ સિદ્ધાંત સત્ય સાબિત થશે. તો સેકન્ડ સ્ટેપ પ્રમાણે જોઈએ તો n = k માટે P(k) સત્ય છે ધારી લેતા P(k) = n ની જગ્યાએ k મૂકીએ તો સિદ્ધાંત થશે 1 × 3 + 3 × 5 + 5 × 7 up to n ની જગ્યાએ k મૂકીશું તો n નું પદ k નું પદ થશે 2k − 1 × 2k + 1 is equal to જમણી બાજુ થશે k × 4k² + 6k − 1 / 3 k belongs to n. આને કહીશું પરિણામ નંબર 1. ચલો આગળ જોઈએ તો n = k + 1 માટે P(k + 1) તો સિદ્ધાંત થશે 1 × 3 + 3 × 5 + 5 × 7
प्लस अप टू एन मू पद एनी जगह के मू पद टू के माइनस वन टू के प्लस वन एम के प्लस वन मू पद कई थे तो के जगह के प्लस वन मूकी तो टू ना गुणाकार में के प्लस वन एट के टू के प्लस टू माइनस वन एट के टू के प्लस वन थे અને અહીં જોઈએ તો k ની જગ્યાએ k પ્લસ 1 એટલે કે 2 ગુણાકારમાં 2k પ્લસ 2 પ્લસ 1 એટલે કે 2k પ્લસ 3 થશે ઇઝ ઇક્વલ k ની જગ્યાએ k પ્લસ 1 ઇનટુ 4 k ની જગ્યાએ k પ્લસ 1 નો વર્ગ પ્લસ 6 k પ્લસ 1 માઈનસ 1 બાય 3 k બિલોંગ્સ ટુ એ પરંતુ દરેકમાં આપણે આનું સાદું પાપીન લખીએ છીએ એટલે કે કેવું લાવવા થશે તો આનું વિસ્તરણ કરીને વિચારીએ તો શું થશે વિસ્તરણ કરીને વિચારીએ તો શું થશે ચલો અહીંયા વિસ્તરણ આપીએ રકમમાં k પ્લસ 1 ઇનટુ 4 k પ્લસ 1 નો વર્ગ એટલે કે સ્ક્વેર પ્લસ 2 k પ્લસ 1 પ્લસ 6k પ્લસ 6 માઈનસ 1 चलो अगर जुए तो k प्लस 1 अंदर नो साधो 4 अंदर गुणी दे तो 4 k स्क्वायर प्लस 4 2 8 k प्लस 4 प्लस 6 k प्लस 6 माइनस 1 तो k प्लस 1 इनटू 4 k स्क्वायर प्लस 8 ने 6 14 k 4 ने 6 10 10 માં દેખ જાય તો 9 હવે કે અંદર ગુણીશું તો 4 કે ક્યુબ પ્લસ 14 કે સ્ક્વેર પ્લસ 9 કે 1 ને અંદર ગુણીશું તો પ્લસ 4 કે સ્ક્વેર પ્લસ 14 કે પ્લસ 9 એટલે કે ગોઠવી દઈએ તો 4 કે નો ઘન પ્લસ 14 ને 4 18 કે સ્ક્વેર પ્લસ 14 ને 9 9 ને 14 કેટલા થશે 23 કે પ્લસ 9 આની જગ્યાએ આપણે જમણી બાજુમાં વિસ્તરણ કરી વિચારીએ તો આ બંનેનો ગુણાકાર શું થશે તો ડાયરેક્ટ લખી નાખીશું વિસ્તરણ કેવું થશે તો 4 k ક્યુબ પ્લસ 18 k સ્ક્વેર પ્લસ 23 k પ્લસ 9 બાય 3 k બિલોંગ્સ ટુ k જે સાબિત કરવું પડે તો ચલો સાબિત કરવા માટે શું લઈશું તો p ઓફ k પ્લસ 1 ની ડાબી બાજુ એટલે કે p ઓફ k પ્લસ 1 ની ડાબી બાજુ લઈએ તો 1 ઇન્ટુ 3 પ્લસ 3 ઇન્ટુ 5 પ્લસ 5 ઇન્ટુ 7 અપ ટુ પહેલા કયું પદ લઈશું તો લાસ્ટ પદની આગળનું પદ 2k માઇનસ 1 2k પ્લસ 1 એના પછી લઈશું પ્લસ 2k પ્લસ 1 2k પ્લસ 3 ચલો તો હવે લાસ્ટ પદ છોડી અને આગળનું પદ જોઈએ તો શું જોવા મળે છે પરિણામ એકની ડાબી બાજુ એની જગ્યાએ મૂકીશું જમણી બાજુ એટલે કે k ઇન્ટુ 4 k સ્ક્વેર પ્લસ 6 k માઇનસ 1 અપોન 3 પ્લસ 2 k પ્લસ 1 ઇન્ટુ 2 k પ્લસ 3 ચલ હવે અહીં સાદુરૂપ આપવા માટે જોઈએ તો વિસ્તરણ કરીશું એટલે આપણે અહીં જોઈએ k પ્લસ 1 ની અંદર જમણી બાજુમાં આપણે વિસ્તરણ લીધેલું છે તો આનું વિસ્તરણ કરીએ તો શું થશે તો 3 લસા 3 લસા આવશે આ k ને અંદર ગુણી દઈશું તો 4 k ક્યુબ પ્લસ 6 k સ્ક્વેર માઇનસ k અને 3 અહીંયા ગુણીશું સાથે સાથે બંનેનું વિસ્તરણ પ્લસ 3 તો વિસ્તરણ શું થશે 2k સ્ક્વેર 2k ઇન્ટુ 2k તો 4k સ્ક્વેર 2k ઇન્ટુ 3 પ્લસ 6k હવે 1 ગુણીએ તો પ્લસ 2k પ્લસ 3 ચાલ આગળ એક સ્ટેપ જોઈએ તો 4k ક્યુબ પ્લસ 6k સ્ક્વેર માઇનસ k 3 ના અંદર ગુણીશું પણ જોઈએ ઘાત પ્રમાણે 4k સ્ક્વેર ઇન્ટુ 3 પ્લસ 12 કે સ્ક્વેર 6k પ્લસ 2k એટલે 8k ઇન્ટુ 3 તો
चौबीस के प्लस चौबीस के त्रण तरी नौ बाय थ्री अवेजी जो आवे तो इज इक्वल टू उत्तर की घात प्रमाण गोठवीए तो फोर के क्यू सिक्स के स्क्वेर अने बार के स्क्वेर तो बार प्लस छ एटले अठार के स्क्वेर चौबीस के माइनस के एटले के प्लस तेवीस के अने प्लस नौ अपॉन थ्री तो आ शू जोवा मळे छे तो परिणाम पी ऑफ के प्लस वन नी डाबी बाजू बराबर जमणी बाजू तो डाबी बाजू अपने लीधी थी जमणी बाजू मळी चुकी तो शू कहीशू इज इक्वल टू पी ऑफ के प्लस वन नी जमणी बाजू therefore डाबा बराबर जमणी बाजू थती होवाथी p ऑफ k प्लस 1 सत्य छे आ p m i अनुसार p ऑफ n सत्य छे every n belongs to n one okay तो હવે જોઈશું પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 8
चलो पी ओ के सत्य छे तेम स्वीकारी लीधुं। हवे एन बराबर के प्लस वन माटे P of k plus 1 લખીશું તો સિદ્ધાંત 1 into 2 plus 2 into 2 square plus 3 into 2 cube up to એનું k plus 1 નું પદ થશે k ની જગ્યાએ k plus 1 into 2 raised to k ની જગ્યાએ k plus 1 બરાબર અહીં જમણી બાજુમાં k ની જગ્યાએ k plus 1 મૂકીએ તો k plus 1 minus 1 એટલે કે શું થશે k into 2 raised to k ની જગ્યાએ k plus 1 plus 1 એટલે કે k plus 2 plus 2 k belongs to n માટે જે સાબિત કરવું પડે। ચલો તો સાબિત કરવા માટે p of k plus 1 ની ડાબી બાજુ લઈશું ની ડાબી બાજુ બરાબર શું આપેલ છે 1 into 2 plus 2 into 2 square plus 3 into 2 cube plus up to k plus 1 મુ પદ આ થશે પરંતુ એનું આગળનું પદ k મુ પદ k into 2 raise to k અને લાસ્ટ પદ થશે k plus 1 into 2 raise to k plus 1। ચલ લાસ્ટ પદ ને બાકી રાખી બાકીની શ્રેણી જોઈએ તો પરિણામ 1 ની ડાબી બાજુ છે અને એની જગ્યાએ આપણે જમણી બાજુ મૂકી શકીએ એટલે કે k minus 1 into 2 raise to k plus 1 plus 2 મૂકીશું બાકી બચેલ પદ plus k plus 1 into 2 raise to k plus 1। ચલો હવે આપણે જોઈએ તો plus 2 અહીંયા જો plus 2 તો લાવવાના છે તો આ plus 2 ને અલગ કરી નાખીશું બાકી બચેલા બે પદ એમાં જો તો 2 raise to k plus 1 શું જોવા મળે છે કોમન તો કોમન લઈ લઈશું 2 raise to k plus 1 બાકી શું બચશે તો અહીંયા પહેલા પદમાં બાકી બચશે k minus 1 અને લાસ્ટ પદમાં બાકી બચશે plus k plus 1 અને plus 2 અલગથી લખીશું। હવે જો આનું સાદુરૂપ આપીએ તો અહીંયા જુઓ તો minus 1 અને plus 1 કેન્સલ થશે k plus k એટલે થશે 2k તો is equal to 2k into 2 raise to k plus 1 અને plus 2 અલગથી રહેશે। હવે અહીં જોઈએ તો 2 ની ઘાત કેવા છે 2 ની ઘાત અને ગુણાકારમાં 2 ની k plus 1 ઘાત એટલે કે k into 2 raise to ઘાત plus થશે એટલે k plus 2 plus 2 જો જોવામાં આવે તો જે લાવવાનો k plus 1 ની જમણી બાજુ એટલે કે is equal to p of k plus 1 ની જમણી બાજુ therefore p of k plus 1 ની ડાબી બાજુ લેતા આપણને જમણી બાજુ મળી એમાં યુઝ કોનો થયો તો કારણ પરિણામ નંબર 1 નો ઉપયોગ કર્યો તો therefore p of k plus 1 સત્ય છે। આમ અહીંયા આપણે ઉપયોગ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો કર્યો હોવાથી p m i અનુસાર p of n every n belongs to n માટે સત્ય છે જે સાબિત થાય છે। તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું આવતા લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 8 થી આગળ એટલે કે 9માં પ્રશ્નથી આગળ પ્રશ્નનું સોલ્યુશન જોઈશું।